પોરબંદર માધવપુર ધેડ ખાતેના મધુવન જંગલમાં આવેલા પ્રસિદ્ધ નીલકંઠ મહાદેવ મંદિરના પંટાગણમાં કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધા માટે પેવર બ્લોક ફિટ કરાવી આપી સેવાકીય પ્રવૃત્તિ કરી હતી. માધવપુરના મધુવન જંગલમાં આવેલ એવા પ્રસિદ્ધ નીલકંઠ મહાદેવ મંદિર સમગ્ર પંથકમાં રહેતી પ્રજા માટે આસ્થાનું પ્રતીક ધરાવે છે અને આ મંદિરમાં રહેલ શિવલિંગ દર વર્ષે ચોખાના દાણા જેટલી સાઇઝનું વધતું હોય. આ મંદિરમાં રોજબરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. જ્યારે મંદિર મધુવન જંગલની જાડી ઝાંખરા અને વૃક્ષોથી ઘેરાયેલ હોય, અહીંનું વાતાવરણ મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓને આહલાદક અને શીતળતાની અનુભૂતિ કરાવે છે. જોકે આ મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તોને ચાલવા માટેની સુવિધા રહે તે માટે કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ 4,300 જેટલા બ્લોક ફિટ કરાવી આપતા શ્રદ્ધાળુઓમાં ખુશી જોવા મળી હતી. આવી ગયેલ છે લીલકંઠ મહાદેવનું મંદિર, છે જૂનું પુરાણી મંદિર, તો એમાં કામ ચાલે છે. કાંધલભાઈ જાડેજા એ બ્લોક મોકલી ગયેલ છે ધારાસભ્ય પોરબંદર, તો એનું કામ ચાલે છે. છોકરાઓ માધુપુરના સેવકો કામ ચાલુ કરી ગયેલ છે ને કામ ચાલે છે. નામ રાજેશ રામાણી. અહીં માધુપુર માટે તો અલગ અલગ સૂફીઓએ સંતોએ અલગ અલગ પરિભાષા આપી છે અને આ ભૂમિ માટે તો એક સાહિત્યકારે પણ લખ્યું છે કે એક તરફ સોનેરી રેતીથી આચ્છાદિત વિશાળ ખુલ્લો દરિયા કિનારો, તો બીજી તરફ પ્રકૃતિના વૈતાલિક જેવું લહેરાતું મધુવન. ભગવાન શ્રી ભોળાનાથ દેવાધિદેવ મહાદેવના સાનિધ્યની અંદર અલગ અલગ દાતાશ્રીઓ તરફથી જ્યારે જ્યારે અનુદાન મળે છે, ભેટ મળે છે, ત્યારે નીલકંઠ ગ્રુપ અલગ અલગ સત્કાર્ય કરે છે, અલગ અલગ પ્રવૃત્તિઓ કરે છે. જંગલની અંદર મંગલ બની જાય એટલા માટે નીલકંઠ ગ્રુપે અલગ અલગ રૂમ બનાવ્યા છે, બેન્ચીસ પથરાવેલી છે અને કુતિયાણા મત વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી કાંધલભાઈ જાડેજા તરફથી 4,300 સુંદર મજાના બ્લોક પણ આપવામાં આવેલ હતા, કે જેમનો સમસ્ત નીલકંઠ ગ્રુપ હાર્દિક આભાર માને છે અને અનુરોધ કરે છે અલગ અલગ દાતાશ્રીઓને કે જો આપ સર્વ તરફથી આ રીતના અમને સહયોગ મળતો રહેશે તો અમે અલગ અલગ પ્રવૃત્તિઓ કરશું અને સાથોસાથ સુંદર મજાના બીજા રૂમો પણ બંધાવશું, કેમ કે જે યાત્રા પ્રવાસની અંદર માધુપુર આવે છે એ તમામ માટે રહેવાની અને જમવાની સુંદર સગવડ મળતી રહે એ માટે સર્વ દાતાશ્રીઓને ફરી એક વખત અમે અનુરોધ કરીએ છીએ કે આ પવિત્ર ભૂમિની અંદર આપનું યોગદાન મળશે તો અમે આવા સત્કાર્ય કરી શકશું.